પ્રકરણ 54. નર્મદા તટે પહોંચ્યું. પાંડવોનો વનવાસ ચાલી રહ્યો છે અને સમયનો સદુપયોગ પાંડવો તીર્થયાત્રામાં કરી રહ્યા છે. છેક દ્રવિડ દેશના છેડા સુધી ફરતા ફરતા અને અનેક કથાઓ લોમશ ઋષિ દ્વારા સાંભળતા સાંભળતા પાંડવો પાછા ફર્યા. ગોદાવરી, નર્મદા વગેરે નદીઓમાં સ્નાન કરીને સૌરાષ્ટ્રના પ્રભાસ ક્ષેત્રમાં પહોંચી ગયા. આજે પણ લોકો કેટલાય સ્થળોને પાંડવોની યાત્રા સાથે જોડી દે છે. કદાચ પાંડવો ત્યાં ત્યાં આવ્યા હોય. પ્રભાસ ક્ષેત્ર પ્રાચીન તીર્થ છે, પણ પાંડવો જ્યારે પ્રભાસ ક્ષેત્ર પહોંચ્યા ત્યારે સોમનાથ મહાદેવનું મંદિર હતું તેવો ઉલ્લેખ નથી મળતો. તેથી એવું લાગે છે કે પાછળથી શૈવ ધર્મ પ્રચલિત થયો હોય અને પછી સોમનાથ મંદિરની રચના થઈ હોય. પ્રભાસથી દ્વારકા નજીક જ થાય. શ્રી કૃષ્ણને સમાચાર મળ્યા કે પાંડવો પ્રભાસ આવી ગયા છે. તે તો સમૂહ સાથે પ્રભાસ પહોંચી ગયા. જે દોડીને મળવા આવે તેને સ્વજન કહેવાય. નજીક ગયા પછી પણ જે આંખથી પણ આવકાર નથી આપતો તેને સ્વજન માની લેવાની ભૂલ કરનારને પસ્તાવું પડતું હોય છે. ત્યાગી હોય અને અહંકારી હોય તો યોગ્ય આવકાર ન આપે. મારે ક્યાં જરૂર છે એવી મૂઢ વૃત્તિથી તે પીડાતો હોય છે. ત્યાગી હોય પણ અહંકારી ન હોય તો પોતાનાથી નાના માણસને પણ આવકાર આપે. આંગણે આવેલાને આવકાર આપવો એ સજ્જનનું લક્ષણ છે. એ સંસ્કૃતિ અને સંસ્કાર છે. વનવાસથી ક્રુશ થઈ ગયેલા પાંડવોને જોઈને શ્રી કૃષ્ણ બલરામ દુઃખી થયા. ભ્રમણ કરનાર ક્રુશ થઈ જતો હોય છે, કારણ કે ચાલ ચાલ કરવાનું હોય છે. બીજું, સૂર્યના તાપથી ચામડીનો રંગ પણ બદલાઈ જતો હોય છે. સુખ દુઃખની ઘણી વાતો કર્યા પછી પયોષણી નદીના તટ ઉપર પાંડવોએ નિવાસ કર્યો. થોડા દિવસ પયોષણી નદીના તટ ઉપર રહીને પાંડવો ફરી પાછા નીકળી ગયા. વૈદુર્ય પર્વત પાર કરીને ફરતા ફરતા છેક નર્મદા તટે પહોંચી ગયા. લગભગ પ્રત્યેક નદીને ભારતમાં તીર્થનું મહત્વ પ્રાપ્ત થયું છે. તેના બે કારણો છે. એક તો હિન્દુ ધર્મ દેહશુદ્ધિને પ્રથમ સ્થાન આપે છે. સ્નાન કરવું જ જોઈએ. સ્નાન કર્યા વિના કોઈ ધાર્મિક વિધિ થઈ શકે નહીં. જળ વિના દેહશુદ્ધિ થઈ શકે નહીં. માત્ર હિન્દુ ધર્મ જ સ્નાન કરવાથી પુણ્ય માને છે. જે લોકો શરીરથી ગંદા ગોબરા રહે છે તેઓ હિન્દુ ધર્મ સ્વીકારી શકતા નથી. શરીરના છિદ્રોમાંથી સતત મળમૂત્ર, પ્રસ્વેદ, લીંટ વગેરે દુર્ગંધ મારતા તત્વો નીકળ્યા કરે છે. તેમને સ્વચ્છ ન રાખવાથી શરીર ગંધાઈ ઉઠે છે. સ્નાન વગેરે કરવાથી તે શુદ્ધ કે સ્વચ્છ થાય છે. સ્ફૂર્તિ વધે છે. સ્નાન પછી મન ઉપર પણ સારી અસર થાય છે. વારંવાર સ્નાન કરવાથી કામ ક્રોધના આવેગો ઓછા થઈ જાય છે. તે જમાનામાં સ્નાન માટે સૌથી ઉત્તમ સાધન નદી હતું, તેથી તેને પવિત્ર માની છે. બીજું કારણ, નદી કિનારે ઋષિમુનિઓના આશ્રમો રહેતા, તપસ્વીઓ તપ કરતા, વિદ્યાર્થીઓ વેદાધ્યયન કરતા, ચિંતકો ચિંતન મનન કરતા, મોટાભાગના શાસ્ત્રો કે મહાન ગ્રંથો કોઈને કોઈ નદી કિનારે લખાયા છે. તેથી ત્યાં પવિત્ર પુરુષો રહેતા હોવાથી તેમના દર્શન અને સત્સંગનો લાભ મળવાથી લોકકલ્યાણ થતું રહેતું. તેથી પણ નદીને પવિત્ર માનવામાં આવી છે. કલકલ વહેતી નદી સ્વયં શુદ્ધ જળ આપીને જળની આવશ્યકતા પૂરી કરે છે. તેથી પાંડવો ફરતા ફરતા નર્મદા તટે આવી પહોંચ્યા.